ઉમરગામ જીઆઈડીસીમાં નવી બનનાર પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉમરગામ જીઆઈડીસી ખાતે યુઆઈએની લોક ભાગીદારીમાં નવી પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. આ પોલીસ ચોકીનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાગરિકો અને યુઆઈએના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એ ચોકી માટે અમે બહુ શરૂઆતથી પ્રયાસરત હતા. સૌથી પહેલાં એ જીઆઈડીસી દ્વારા એ રિઝર્વ જે જગ્યા રાખવામાં આવેલ હતી એને ઓફિશિયલી ટેક ઓવર કરવા માટે જે પરફોર્મ કામગીરી છે એ પણ કરવામાં આવી. એના પછી જે આપણી સામે એક ડિઝાઇન અવેલેબલ છે એ અહીંયા પૂર્વ જે પીઆઈ પીએન પરમાર હતા એના સમયમાં એ ડિઝાઇન માટે મેપ વગેરે બનાવવામાં આવ્યા. એને પણ ફાઇનલ કરતાં કરતાં વખતે ઘણી વખતે આપણા જે જ્યારે પણ અમે પબ્લિકના સહયોગથી પોલીસ ચોકી યા કોઈ એવી ચીજ બનાવીએ છીએ તો પોલીસની રિક્વાયરમેન્ટને ધ્યાન રાખીએ એવા ડિઝાઇનમાં થોડો ઘણો ચેન્જ કરવો પડે, કારણ કે લોકઅપ વગેરે એને કઈ રીતે સાચવો, લોકઅપની કઈ રીતે ડિઝાઇન થાય એમાં પણ થોડો ઘણો સમય ગયો. અને ઘણા બધા સમયથી એ ફક્ત એની શરૂઆત થાય ખાતમુહૂર્ત થાય એના ઉપર પેન્ડિંગ હતો. મારા ખ્યાલથી હવે જે રીતે ઉમરગાંવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો જે રીતનો સહયોગનો વલણ છે, આજે ઘણા બધા ચહેરા એમાંથી કોઈને કોઈ કારણથી અબસેન્ટ છે, પરંતુ એ અમારી ઓફિસમાં આવીને જ્યારે અમને બતાવ્યા હતા એમાં આપણે સાહેબ પ્રમુખશ્રી છે એ નથી, કોઈ મારા ખ્યાલથી આના મદદની તબિયત વગેરે ખરાબ છે. એના સિવાય પણ મારી પાસે એક બે મેસેજ આવે છે જે આજે નહીં આવી શક્યા, પરંતુ એ બધાનો જે સહયોગનો વલણ છે કે ભાઈ અમે સાહેબ એને બહુ જલ્દીથી જલ્દી એ ચોકીને પૂરો કરીશ અને પૂરો કર્યા પછી અમે એનો વ્યવસ્થિત એમાં સ્ટાફની ડિપ્લોયમેન્ટ કરીને આપણે બધાને એ એરિયામાં નાઇટની પેટ્રોલિંગ હોય, દિવસ દરમિયાન નાની મોટી અરજીઓનો નિકાલ હોય યા ફેર ઘણી બધી પાસપોર્ટ જેવી અરજીઓ હોય છે જેના નિકાલ માટે આપણને પોલીસ સ્ટેશન સુધી જતો જવાબ પડે છે, એ બધું આપણે એ જ જગ્યા ઉપરથી મળે એ અમે કોશિશ કરી છે. જ્યારથી અમારા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી સાહેબે વલસાડ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યારથી જ સાહેબનું એક સ્વપ્ન હતું કે ઉમરગામ એક વિકસતું શહેર છે, ઉમરગામ જીઆઈડીસીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, એટલે ઉમરગામ જીઆઈડીસીમાં પોલીસની સતત હાજરીની જરૂર છે. જેથી શરૂઆતથી સાહેબના પ્રયત્નો, ડીવાયએસપી શ્રી જાડેજા સાહેબના પ્રયત્નો અને એના લોકલ પીઆઈ પરમાર સાહેબ હતા અને ડાભી સાહેબના પ્રયત્નોથી આપણે આજે એક જીઆઈડીસી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કર્યું છે. અને જીઆઈડીસીમાં એ સતત પોલીસની હાજરી રહેશે તો જીઆઈડીસીમાં થતા ચોરીના અમુક બનાવો એનાથી અટકશે. અને તમે જે વાત કરી એ પ્રમાણે સીસીટીવી કેમેરા બંધ છે તો જીઆઈડીસીમાં જે પણ બિઝનેસ છે, જે કંઈ ઉદ્યોગ સાહસિકો છે, તેમને મારી એક વિનંતી છે કે તમારા યુનિટમાં આજુબાજુ રોડ ઉપર કવર થાય એ રીતેના સીસીટીવી કેમેરા રાખો, નાઇટ વિઝન કેમેરા રાખો, જેના કારણે ગમે ત્યારે પણ તમારી ફેક્ટરીમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરીમાં કોઈ એવો બનાવ બનશે કે કોઈ ચોરીનો બનાવ બનશે તો પોલીસ એ સીસીટીવી ફૂટેજ આધારે એ ગુનેગારોને પકડવામાં સરળતા રહેશે. જેથી આજના દિવસે હું એ લોકોને વિનંતી કરું છું કે સીસીટીવી કેમેરા ન હોય તો લગાવી દે અને હોય અને બંધ હોય તો એને ચેક કરાવી અને એને ચાલુ કરાવી દે.